એટલે x ની કિંમત જો આ શું થઈ માઇનસ બી પ્લસ માઇનસ સ્ક્વેર રૂટ d અને એના છેદમાં આ 2a આવી ગયા, બરોબર ને? એટલે આને પાછા જો આપણે એટલે આ રીતે આપણે એને આ x ની કિંમત આપણે શોધી, એટલે આ x બરાબર આ ધીરે ધીરે સૂત્ર મેળવ્યું. જો આ ન સમજાય તો ફરીથી એક એક સ્ટેપ પાછા પૂછજો. એટલે આપણે આ x ની કિંમત શું આવી, તો કે આ બે જવાબ આવ્યા. કેવી રીતે આવ્યા? કે આ જો x બરાબર આ માઇનસ બી પ્લસ માઇનસ આ ડી છે, તો આપણે આને આ પ્લસ ને માઇનસ બે જુદા કરી નાખીએ, તો આમાં જો બે પછી આવશે તમારા બે નામ, એટલે એક્સની એક કિંમત એનું આલ્ફા કયો અને બીજી કિંમત બેટા કયો, તો શું થાય કે આ માઇનસ બી આ પ્લસ આ સ્ક્વેર ડી અને એના છેદમાં ટુ એ કરાય, અને જો પ્લસ ને બીજી વખત માઇનસ લ્યો તો આ બીજો કિંમત શું થાય, માઇનસ બી આ માઇનસ આ ડીનું વર્ગ અને છેદમાં ટુ એ. એટલે જો આ આપણે બે નિશાની છે પ્લસ માઇનસની, તો એક વખત પ્લસ લેવી પડે એક વખત માઇનસ લેવી પડે, એટલે બે એની કિંમત આવે. એટલે આ બે એના મૂળ કે એના ઉકેલ થયા. એટલે આ એક્સની કિંમત તમે એક આલ્ફા કયો અને બીજી કિંમત આ બેટા કયો, તો આ આલ્ફા બરાબર આ માઇનસ થી. અને પછી ડી આપણે જે પહેલા જુદો પડ્યો હતો એ સહગુણક ઉપરથી થઈ જાય, કે આપણે એનો ડી ધાર્યો તો શું શેના બરાબર ધાર્યો હતો, તો કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી. એટલે આ ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી. આ જે છે એને તમે એક વખત પ્લસ કરો એક વખત માઇનસ કરો અને એ રીતે એનું આખું સૂત્ર મેળવ્યું છે. એટલે અહીંયા બસ આ વિભાગમાં આપણે આ છેલ્લે આ એનું વ્યાપક સૂત્ર આવી ગયું. એટલે શું વ્યાપક? એટલે આ એક્સની કિંમત એટલે આપણે આ એક્સની એક કિંમત એ આવી કે આ માઇનસ બી પ્લસ આ સ્ક્વેર રૂટ ડી અને એના છેદમાં ટુ એ અને બી એક કિંમત, અને બીજી કિંમત શું આવી, તો કે આ માઇનસ બી અને માઇનસ આ માઇનસ ડી સ્ક્વેર રૂટ અને એના છેદમાં ટુ એ. એટલે આવી રીતે આ બે કિંમત આવી આપણે અને ડીનું જે આ પેલા કિંમત. એટલે આ રીતે આપણે આ એના એક સૂત્ર શોધ્યું, કે જેને જે રીતે આપણે ગમે તેવું એક વાસ્તવિક સંખ્યા હોય એ બી સી વાસ્તવિક હોય તો પણ આ એનો ઉપયોગ કરી આપણે અને આ રીતે એના સીધે સીધા મૂળ શોધી શકીએ. એટલે અને આ જો પાછું કહે છે કે આ કોઈ આપણા ઇન્ડિયને 1000 વર્ષ પહેલાં જ શ્રીધર આચાર્ય છે આપણા ગણિત શાસ્ત્રી, એને 1000 વર્ષ પહેલાં શોધેલું. એટલે આ રીતે આપણે જે આ સૂત્ર છે એક્સ સ્ક્વેર પ્લસ ટુ બી એક્સ પ્લસ સી બરાબર 0, એમાં આપણને એ બી સી ખબર હોય તો આ સૂત્ર વાપરીને એક્સની કિંમત આપણે શોધી શકીએ.